तो डमी उम्मीदवारों में आपना आगेवानी संडोवणी, आपना आगेवान रमणीक जानी विरुद्ध फरियाद। सिंहोरना रबारिका गामे आपना संगठन मंत्रीनी पण संडोवणी, आप आगेवान रमणीक जानी हाल फरार छे। तो आम आदमी पार्टी आगेवान रमणीक जानी नामना शख्स विरुद्ध पण पोलीस फरियाद नोंधवामां आवी छे। सिंहोरना रबारिका गामे रहता अने आम आदमी पार्टी संगठन मंत्री ની સંડોવણી આ ઘટનામાં ખુલવા પામી છે। હાલ તો રમણીક જાની ફરાર થયો છે, ભૂગર્ભમાં છે। પોલીસે આરોપીને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। આ સમગ્ર મામલે સિંહોરના રબારિકા ગામે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રીની પણ સંડોવણી જે છે તે સામે આવી છે। આમ આદમી પાર્ટીના આગેવાન છે રમણીક જાની, જે હાલ ફરાર છે। જણાવી દઈએ કે આ ડમીકાંડ જે છે તે છેલ્લા 11 વર્ષથી ચાલતું હતું અને તેમાં અનેક એવા વિદ્યાર્થીઓ ઉમેદવારો જે છે તેમની જગ્યાએ ડમી ઉમેદવારો બેસાડવામાં આવતા હતા। 36 જેટલા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે, 4 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મયુર દવે। જી મયુર, જણાવશો શું વધુ વિગતો? ભાવનગર શહેરમાં જે રીતે ડમી ઉમેદવારોને લઈને જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેમાં અત્યાર સુધીમાં 4 આરોપીઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે, જેમાં મુખ્ય આરોપીઓ જે છે શરદ પનોત છે, તેમજ પ્રકાશ દવે છે અને બળદેવ રાઠોડ છે અને પ્રદીપ બારૈયા છે। ચાર વ્યક્તિઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે। તેમાં કહી શકાય છે કે જે રીતે પ્રદીપ બારૈયા છે તે જેસર કોર્ટમાં જે તે ક્લાર્ક તરીકે નોકરી કરી રહ્યો હતો, આ ઉપરાંત જે 2 પરીક્ષાઓના ડમી ઉમેદવારોને બેસાડી તેમને પરીક્ષાઓ પણ અપાવરાવી હતી। સમગ્ર મામલે હાલ તો 4 આરોપીઓની ધરપકડ થઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।